નમસ્તે બાળકો જ્ઞાનપદ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉના સરસ મજાની વાર્તા હવે આપણે કલોલમાં પાઠ છે એ ત્રણની ની શરૂઆત કરવાની છે તો ચાલો સૌ પ્રથમ તો બધા જ પાઠ્યપુસ્તક કાઢશે કલોલનું પાઠ્યપુસ્તક કાઢશે તો ચાલો બધાએ પાઠ્યપુસ્તક કાઢ્યું હવે એમાં પાના નંબર સત્તાવીસ પર પાઠ ત્રણ આપેલો છે પાઠનું નામ શું છે તો કે આટલા બધા રમકડા હવે આપણે પાઠની શરૂઆત કરી એ પહેલા એક આપણે ગીત ગાવાનું છે તો સરસ મજાનું નાનકડું એવું ગીતડું આપેલું છે ચાલો આપણે ગઈશું hati ચાલો તો હવે આપણે એ બાળગીત માં શું કીધું છે તો કે એક રમકડાનો હાથી છે રમકડાનો હાથી છે એ આગળ ચાલે છે અને પાછળ એની ઊંટ છે ઊંટની સવારી છે એની પાછળ ખડાક ખડબક ખડબર ખડબર કરતો ઘોડો દોડે છે અને સૈનિકોની જેમ આપણે પણ કદમ કદમ કરીને ચાલવાનું છે કરો રમકડા પૂછકદમ કદમ રમકડાથી એ રીતે આપણે રમવાનું છે હવે તમને નીચે શું કીધું છે તો કે તમે જે રમકડાથી રમ્યા હોય એમાં તમારે રંગ પૂરવાનો છે તો ઘોડાનું રમકડું છે ચકલીનું છે ઢીંગલી છે બિયર છે ઊંટ છે કાર છે ગાડી છે દડો છે માછલી અને વિમાન આમાંથી તમે જે રમકડાથી રમતા હોય એ રમકડામાં તમારે રંગ પૂરવાનો છે અને મન પડે એવો એટલે કે મનપસંદ ગમે તે રંગ તમે પૂરી શકો છો ચાલો ત્યાર પછી પાના નંબર અઠ્ઠાવીસ પર એમાં તમને સૌથી પ્રથમ શું સૂચના આપી છે વાતચીત કરવાની તો કે પહેલું છે કે તમને રમકડાં રમવા ગમે છે તમે ક્યારે રમકડાથી રમો છો ક્યુ રમકડું તમે કોઈને ન આપો તમારે ક્યુ રમકડું જોઈએ છે તમારા ભાઈ કે બહેનને ક્યું રમકડું ગમે છે અને ક્યાં રમકડાની તમને બીક લાગે છે આ વાતચીત છે તમારે તમારા મમ્મી સાથે કરવાની છે ત્યાર પછી તમને નીચે વાર્તા આપેલી છે શું આપેલી છે વાર્તા ચાલો આપણે વાર્તા જોવાની છે વાર્તાનું નામ છે રમકડાવાળા રૂપેશ કાકા તો એક રૂપેશ કાકા હતા એને બાળકો છે એ ખૂબ જ ગમતા હવે રૂપેશ કાકાના સંતાનો છે એ ક્યાં રહેતા હતા અમેરિકા રહેવા ગયા હતા અમેરિકા રહેવા વહી ગયા એટલે એમને અહીંયા કોઈ હતું નહીં એટલે એમને ગમતું નહીં હવે રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા એટલે આસપાસના જે બાળકો છે એ બધાને તે પોતાના ઘરે બોલાવતા અને એક રૂમમાં એ રમકડાના ઢગલો કરી અને બધાએ રમકડા ગોઠવી અને પોતાના ઘરને એક ટોય હાઉસ બનાવી દીધું હતું ટોય એટલે રમકડું હાઉસ એટલે ઘર રમકડાનું ઘર છે એ બનાવી દીધું અને એનું નામ છે એને ટોય હાઉસ આપી દીધું હતું હવે આ ટોય હાઉસમાં ખૂબ જ મજા પડતી બાળકો છે એ રમકડા પોતાના ઘરે લઈ જવા લઈ જતા અને એ રમકડાં લઈ જવા માટે રૂપેશ કાકાએ એક સરસ મજાનું પાટિયા ઉપર લખીને આપ્યું હતું શું કીધું તો કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા છે એ લઈ જાઓ આ રીતે એને પાટિયા ઉપર એક લખી દીધું હતું હવે એમાં અક્ષય અને શ્રીકાંત નામના બે ભાઈબંધ હતા પાક્કા પાક્કા ભાઈબંધ કેવા હવે અક્ષયને કાકાનું ટોય હાઉસ એ ખૂબ જ ગમતું હતું એટલે એ શું કરતો હતો કે ઘણી વાર ત્યાં રમવા માટે જાતો પણ શ્રીકાંત છે એને આ ટોય હાઉસ ગમતું નહીં એટલે એ એની સાથે ક્યારેય જાતો નહીં એ તો આખો દિવસ છે એ મોબાઈલમાં જ રહીમાં કરતો હતો કેમાં રમતો મોબાઈલમાં જ હવે અક્ષય છે એની પાસે એક વિમાન હતું તો એ વિમાન છે એ અક્ષય છે એ રૂપેશ કાકાને આપી આવ્યો કેને આપી દીધું રૂપેશ કાકાને હવે એના બદલામાં એને બે બીજા રમકડા લીધા એક તો એને જેસીબી લીધું અને બીજું એને બોલતું વાંદરું લીધું અક્ષય છે એ બોલતું વાંદરું અને જેસીબી ઘરે લઈ ગયો હવે એ બોલતું વાંદરું લઈ અને અક્ષય છે એ શ્રીકાંતને રમવા માટે આપ્યું કેને આપ્યું શ્રીકાંતને રમવા માટે આપ્યું પહેલાં તો શ્રીકાંતે એને રમવા માટે ના પાડી દીધી પણ એને જેવું જોયું ને કે વાંદરું છે એ શું કરતું હતું તો કે આપણે જેવું બોલીને એવું જે વાંદરું છે એ બોલતું હતું એટલે શ્રીકાંતે મોબાઈલ છે એ તરત આખો મૂકી દીધો અને વાંદરા સાથે એને વાતચીત ચાલુ કરી દીધી જો શ્રીકાંત જેવું બોલે એવું વાંદરો છે એ બોલતો હવે જો શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું છે એ પણ ગુસ્સે થતો શ્રીકાંત દાંત કાઢે હસે તો વાંદરું પણ છે એ હસતું હતું આ જોઈ અને અક્ષયને પણ ખૂબ જ મજા આવી તેણે પણ શ્રીકાંતને કીધું કે એકવાર તું રૂપેશ કાકાના ઘરે આવ કે અહીંયા ઘણા બધા રમકડા છે હવે શ્રીકાંત છે એ ક્યાં જાય છે તો કે ટોય આવશે જાય છે કેમ જાય છે ટોય આવશે તો કે એને આવા બોલતા વાંદરાને જોયું એટલે એને પણ રૂપેશ કાકાના ઘરે જવાનું મન થયું એક દિવસે શ્રીકાંત અક્ષયની સાથે રૂપેશ કાકાના ગયો હવે એને શું કર્યું તો કે પોતાનો જે મોબાઈલ હતો એને રૂપેશ કાકાને આપી દીધું અને એની બદલામાં એને શું લીધું તો કે ગઢથોલિયા ખાતું ગલુડિયું અને એક વાત કરતો પોપટ આ બે રમકડા એ લીઆું કેના બદલામાં તો કે શ્રીકાંતે પોતાનો મોબાઈલ રૂપેશ કાકાને આપી દીધો એના બદલામાં એને ગડથોલિયા મારતું એક ગલુડિયું લીધું અને એક વાત કરતો પોપટ લીધો હવે એક રવિવારે ક્યારે એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન એની બહેનનું નામ હતું રૂચા આ ત્રણેય રૂપેશ કાકાના ઘરે ગયા ટોય હાઉસમાં તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં રમકડાને રમકડા જ દેખાય હાઉસમાં શું હતું રમકડા જ હતા હવે કેવા કેવા રમકડા તો કે હોય રિમોટ વાળા તાલી પાડતા કુદકા મારતા દિવાલ ઉપર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા આવા અનેક રમકડા હતા કેવા તો કે જુદી જુદી જાતના ઘણા બધા રમકડા હતા આ ત્રણેય બાળકો છે આ બધાએ રમકડા જોઈને ખૂબ જ હરખાઈ ગયા કોણ ત્રણેય તો કે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બેન રૂચા ત્રણેય છે એ ટ્રેનથી રમતા હતા ઢીંગલીને રમાડે પછી રિમોટથી ચાલતી ગાડીની રમતા હતા પછી રીછને નવડાવતા હતા પછી ગલુડિયાને દોડાવતા હતા અને રસોડામાં રસોઈ પણ બનાવે આવી રીતે બાળકો છે એ જુદી જુદી રીતે રમી અને ખૂબ જ આનંદ કરતા હવે રૂચા શું કરતી હતી તો કે રૂચા છે એક શિક્ષક બની અને બધાએ રમકડાને ભણવા માટે બેસાડી દેતી અને બોલતું વાંદરું છે એ પણ શું કર્યું તો કે બોલતું વાંદરું છે એ પણ ભણવા માટે બેઠું હવે બોલે એવું જે બોલતું વાંદરું છે એ બોલતું એટલે રૂચાને શું થયું એને એમ થયું કે મારા ચારા પાડે છે એટલે રૂચાએ શું કર્યું તો કે એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું કોને બોલતા વાંદરાને હવે અક્ષય અને શ્રીકાંત શું કરતા હતા તો કે અક્ષય અને શ્રીકાંત છે એ બંને એક રમત રમે છે શેની રમત રમે છે તો કે સાપસીડીની રમત રમવા બંને બેસી ગયા એવામાં બારી પાસે એક કબૂતરે ઋચાને ઋચા એ જોયું બારી પાસે એક કબૂતર બેઠું હતું એ ઋચાએ જોયું તો ઋચાને એને પકડવા માટે દોડી શું કરવા માટે પકડવા માટે તો કબૂતર છે એ ઉડી ગયું એને શું હતું રૂચાને શું હતું તો કે રૂચાને એવું હતું કે એ રમકડું છે કબૂતર છે એ રમકડું છે પણ રમકડું હતું નહીં એ સાચું કબૂતર હતું એટલે ઉડી ગયું તો બધાય છે એ ખૂબ જ હૈસા અને રૂચા પણ છે એ ખૂબ હસી તો બધાને મજા આવી આ પાઠ સાંભળવાની તો હવે તમને પાઠના આધારે પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે ચાલો પેલો પ્રશ્ન જોઈએ કે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો તમને નીચે લીટી દોરેલી આપી છે એ લીટીમાં તમારે જવાબ લખવાનો છે શું લખશો તો કે ટોય હાઉસમાં ચાવીવાળા રીમોટવાળા તાલી પાડતાં કૂદકા મારતા દીવાલ પર ચડતાં હવામાં ઉડતાં માથું હલાવતા અને આંખો પટપટાવતા રમકડા હતા ફરીથી એકવાર કેવા કેવા હતા ચાવીવાળા રિમોટવાળા તાલી પાડતા કૂદકા મારતા દીવાલ પર ચડતાં હવામાં ઉડતા માથું હલાવતા અને આંખો પટપટાવતા રમકડા હતા જો તમને પ્રશ્ન લખતા ન આવડે તો તમને એજ પાના નંબર પર ઓગણત્રીસ પાના નંબર ઉપર ફકરા બે માં તમને બીજી લીટીથી જવાબ આપેલો છે એમાંથી જોઈ જોઈ સારા અક્ષરે લખી શકો છો આ પ્રશ્નના જવાબ તમારે આ વિડીયોમાં લખવાના નથી અગાઉના વિડીયોમાં આપણે હવે પછીનો જે વિડીયો આવશે એમાં આપણે પ્રશ્નના જવાબ છે એ શીખીશું તો આજનું તમારું લેસન શું છે તો કે પાના નંબર ઓગણત્રીસ પર તમને એક ફકરો લખવા માટે આપું છું જો મેં જે બોક્સ તમને બતાવેલું છે એ ફકરો તમારે સાદી બુકમાં લખવાનો છે સારા અક્ષરે વ્યવસ્થિત શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખવાની છે વળાંક સરખા કરવાના છે અને સરસ રીતે ફકરો છે એ લખવાનો છે અસ્તુ જય હિન્દ